तो पाटण जिल्लामां पण पाछोतरा वरसादथी ખેડૂતોની હાલત ખૂબ જ હવે દયનીય બની રહી છે। વરસાદ પડવાના કારણે તૈયાર ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ છે। 3 લાખ થી પણ વધુ હેક્ટરમાં કપાસ, બાજરી, ઘાસચારો વગેરે પાકનું વાવેતર છે, જે બાજરીનું 3991 હેક્ટર, દેવેલનું 99,588 હેક્ટર, કપાસનું 45,000 થી વધુ હેક્ટર, તેમજ ઘાસચારાનું 1,41,454 હેક્ટરનું વાવેતર થયું છે। પહેલા ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો, હવે પાછોતરો વરસાદ નુકસાન કરી રહ્યો છે। સરકાર આ નુકસાનને વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે। पुष्कळ प्रमाणमां वरसाद थता खेतीनो पाक लगभग 70% जेवो निष्फळ गयेल हतो। एना बादमां अत्यारे ज्यारे पाक लणणी उपर आव्यो, जुवार, घासचारो, बाजरी अने कपास आवा समय फरीथी पाछो कमोसमी मावठो थता अत्यारे कपासना तैयार पाकने जे अत्यारे रू वेणवानो समय होय ए पण अत्यारे खेडूतोने बिचाराने भलड़ी गयो। अने घासचारो जे अत्यारे मजूरथी वाढीने ढोर माटे घासचारोना पूळा करवानी तैयारी हती एमां पण वरसाद आवता घासचारानी जे गुणवत्ता हलकी पड़ी जाय, काळा पड़ी जाय, न जाने केम कुदरत एक पछी एक थपाटो मारतो रहे छे, जेना कारणे अत्यारे तमे जो शाकभाजीना भावोमां पण अत्यारे गई साल 12-15 रुपया आ समयगाळामां फूलावर जे किलोना भाव हता एना अत्यारे 70-80 रुपया, दूधी 40-50 रुपया, डूंगळी 70 रुपया। आ वरसादे शाकभाजीनी साथे साथे कपास अने घासचारा एटले के मानव पशु तमाम लोकोने भयंकर रीते नुकसान छे। અત્યારે કમોસમી વરસાદ પડ્યો છે ત્યાંથી અમારો કપાસ બગડી ગયો છે, એટલે સર બજારમાં અમને ભાવ પૂરતો મળતો નથી। અમને કોઈ સરકાર રાહત આપે એવી અમારી કંઈક ઈચ્છા છે। અને ઘાસચારામાં બાજરી, જુવાર વાયેલો હતો તે અમારો પલળી ગયો છે। ખાસ કરીને તો બાજરી વાઢેલી હતી અને લણવાણી બાકી હતી એ પલળી ગઈ છે, પૂરા પલળી ગયા છે। એટલે અમારે તો ખેડૂતોને તે બે દાર કાળે થઈ ગઈ છે। પાટણ જિલ્લામાં સતત 2 દિવસથી જે વાતાવરણમાં પલટો આવ્યા બાદ જે કમોસમી માવઠું વરસવા પામ્યું છે, જેને લઈને ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાઈ જવા પામે છે। કેમેરામેન કહીશ કે અહીંયા ખેડૂતોએ જે ખરીફ પાકનું વાવેતર કર્યું છે, જેમાં ખાસ કરીને જે બીટી કપાસનું વાવેતરની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર 45,000 હેક્ટરથી પણ વધુનું વાવેતર કપાસનું થવા પામ્યું છે, જેને લઈને વાવેતર છે તે ઊભો પાક છે અને જે કમોસમી માવઠું થવા પામ્યું છે તેને લઈને આ પાકમાં મોટું નુકસાન જવાની હાલમાં ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પેટ પર પાટા બાંધી અને હાલમાં તો જો પાકનું વાવેતર કર્યું છે એમાં પણ કમોસમી માવઠું થયું, તો હાલમાં તો જે કપાસનો પાક છે તેમાં ભારે નુકસાન જાય તેવી હાલમાં ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો હાલમાં નિરાશા જોવા મળી રહી છે। પ્રેમલ ત્રિવેદી, જીમડીયા, પાટણ। રાજકોટના ઉપલેટા તાલુકાના ચેરેલિયા ગામ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદના કારણે ખૂબ જ મુશ્કેલી પડી ગઈ છે ખેડૂતોને। ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા છે। ચેરેલિયા ગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના કારણે ધરતીપુત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતો દ્વારા મગફળી કાઢવાની કામગીરી ચાલુ છે, પરંતુ ભારે વરસાદ વરસતા મગફળી અને ચારો પલળી ગયો હોવાથી ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। તેમજ ભારે પવન સાથે વરસાદના કારણે કપાસના છોડ ઉપર પણ ફૂલ ખરી જતા પાકને વ્યાપક નુકસાન છે। ખેડૂતોનો ગત વર્ષનો પાકનો બાકી છે, જેથી હવે સરકાર વહેલીમાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવે તો ખેડૂતો શિયાળુ પાક લઈ શકશે। ખેડૂતો પાસે અત્યારે કોઈ આધાર ન હોવાથી ખેડૂતોની હાલત હવે ખૂબ જ કફોડી બની રહી છે। વાત કરીએ તો ઉપલેટા તાલુકાના ચરેલિયા ગામની, ચરેલિયા ગામની અંદર જે ગઈકાલે જે ભારે વરસાદને લઈને એકદમ પુષ્કળ 2 ઇંચ જેવો વરસાદ પડી જતા ખેડૂતોના પાકને બહુ જબરદસ્ત મગફળીના પાકને નુકસાન થવા પામી છે। ખેડૂતો અત્યારે ઉપસ્થિત છે, આપણું નામ શું, આપણે શું નુકસાન થયું એના વિશે શું કહેવા માગો છો? મારું નામ વાળા રાજપાલજી અરવિંદસિંહ, હું આ ચરેલિયા ગામનો ખેડૂત છું। મારે આ સરકારને જણાવવાનું કે કાલે અમારા ગામમાં 2-3 ઇંચ વરસાદ થયેલો છે, તેને લીધે આ તમે મગફળીનો પાક જોઈ શકો છો બહુ નુકસાન થયું છે। આ મગફળીમાં 20-25 દાણા છે, પણ તેમાં 15 દાણા પણ હાથમાં આવી શકે એમ નથી, તો ખેડૂતોને શું કરવું એ કંઈ ખબર નથી પડતી। અને અટાણે હાલની તકે જો તમે દેખી રહ્યા છો કે મજૂરી બહુ મોંઘી ચાલી રહી છે, તો આપણે ખેડૂતોને શું કરવું? 400-550 રૂપિયા આખો દિનની મજૂરી ચાલી રહી છે, તોય પણ ખેડૂતને કાંઈ મળતું નથી। અને હવે આ જે આગલું વાવેતર કરવું એ પણ અમારે કેમાંથી કરવું ને શું અમારે વિચારવું એ પણ અમારે ખેડૂતોને બહુ મોટી મહેનત કરવી પડે એમ છે આગળ કંઈક કરવા। અને આગલા પણ સરકારે અમને પાક વીમા ચૂકવ્યા નથી, અને જલ્દીથી જલ્દી પાક વીમા ચૂકવે તો આ ખેડૂત કંઈક આગળ બીજા વાવેતર કરે ને કંઈક ધનવાન થાય, પણ હવે આ ખેડૂતોને શું કરવું એ કાંઈ ખબર જ નથી પડતી।
ચોક્કસ કહી શકાય કે ખેડૂતોને અત્યારે એકદમ બહુ દુર્દશા જેવી ચાલી રહી છે, કારણ કે ખેડૂતોને જે અત્યારે આના સિવાય બીજો કોઈ આધાર નથી અને શિયાળું પાક લેવા માટે પણ પૂરતા પૈસા ન હોય અને ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં આવે એવું ખેડૂતો માગણી કરી રહ્યા છે. અન્ય ખેડૂતો આપણી સાથે સામેલ છે. આ નુકસાન વિશે આપ શું કહેવા માગો છો? મારું નામ અનિરુદ્ધ છે કે ગઈકાલે જે 2-8 ઇંચ વરસાદ થયેલ છે તેમાં અમારે 350-300 એકર જેવા વાવેતરમાં મગફળીનું હતું, પણ બધા પાક બધો નિષ્ફળ ગયો છે. પાથરા બધા સડી ગયા છે અને એક પણ દોડું હાથમાં એમ છે નહીં અને ચારો થઈ શકે એમ નથી. હજી પણ પાણી ચાલી રહ્યા છે, ક્યારે સુકાય તેની કોઈ કલ્પના નથી અને પાછું શિયાળું પીત ક્યારે થાય એનું પણ અમે વિચારીએ છીએ. મગફળી ઊભી છે એમાં તો કોઈ પણ લેવા પણ છે જ નહીં. અમારે ટ્રેક્ટર ચલાવવું છે પણ ટ્રેક્ટરે ચાલી શકે એમ નથી, ક્યારે ચાલી શકે. અને આજે પણ વધારે ગરમી છે, કાલ કરતાં પણ આજે વધારે વરસાદ આવે એવું શક્યતા છે. જો આજે આવશે તો 20 દિવસ સુધી ખેતરમાં નહીં જઈ શકતી. આમ તો 2-2.5 મહિના થયા દરેક ખેતરની અંદર પાણી ચાલ્યું જ જતું હતું, હજી અત્યારે પણ પાણી ચાલ્યા જાય છે અને સુકાવાની સ્થિતિએ ખેડાય એવી પરિસ્થિતિ છે જ નહીં. બને ત્યાં સુધી શિયાળું પીટ કરવું હોય તો હજી અમારે 1 મહિનો સુધી વરસાદ, આજે પણ અતિ ગરમી છે અને જો વરસાદ આવી જાય તો ગરાય એવી સ્થિતિ છે નહીં અને કદાચ ન આવે તો 1 મહિના સુધી ખેતરની અંદર ગારો સુકાય એવી સ્થિતિ નથી, જેથી કરીને શિયાળું પીટ કરવું હોય તો પણ મુશ્કેલ ભર્યું છે. અને કપાસની અંદર પણ પહેલેથી વરસાદ હોવાથી એક પણ સાપવું કપાસની અંદર છે નહીં અને જે કાંઈ 2-5 સાપવા છે એ લેવાય એવી સ્થિતિ નથી. અને એને લઈ અને કપાસની અંદર થોડો ઘણો પણ સુકારો આવે અને ઊભા મોલમાં ઊભા કપાસમાં ઢોર પણ ખેડૂએ મૂકી અને સાફ કરવા માટેની સ્થિતિ ઊભી કરી છે. જો કે મજૂરી ચડાવી તો એમાં કાંઈ વરે એવું છે નહીં. મજૂરી ઓછામાં ઓછી 400-500 રૂપિયા મજૂરી છે અને એ મજૂરી ચૂકવી એવી સ્થિતિ નથી, એટલે ઢોર મૂકવાની સ્થિતિ છે. ચોક્કસ કહી શકાય કે ખેડૂતોને જે ખાતામાં જે પૈસા નાખવામાં આવે તો એના હિસાબે જ આ લોકોને મળી બચી શકે એમ છે, કારણ કે અત્યારે ખેડૂતો પાસે બીજો કોઈ આધાર પુરાવા કોઈ આધાર છે નહીં, કારણ આના સિવાય બીજું કોઈ એની પાસે કંઈ જમીન કે કાંઈ મિલકત કે બીજું કોઈ આવક છે નહીં ધંધા નહીં. એને લઈને સરકારે વહેલી તકે આને લોકોને પેકેજ જાહેર કરેલા છે, એમાંથી ખાતામાં પૈસા નાખે અને જેથી શિયાળું પાક લઈ શકાય એ લોકોને ખેડૂતોની ચરેલિયા ગામના ખેડૂતોની માગણી છે. કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા.